સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એટલે ભગવાન નેટ પ્રેક્ટિસ કરે છે, ભગવાન અગ્નિમાં ફૂંક મારે છે, એનો મતલબ છે કે મારે દાવાનળનું પાન કરવાનું છે. માં આ તો નેટ પ્રેક્ટિસ છે. એ તલવાર સાથે લડે છે બંને ભાઈઓ, તલવારથી નહીં, અમારે તો મોટા યુદ્ધ કરવાના છે. ઘણા રાક્ષસોનો ભાર ઉતારવા આવ્યો છું. ભગવાન જલમાં ડૂબકી લગાવે છે. માં આ કુંડામાં તો કંઈ નથી, મારે કાલીય ધરામાં પડવાનું છે, કાલીય નાગને નાથવાનું છે. આ તો મારી નેટ પ્રેક્ટિસ છે. માં મોરની ઉપર હાથ રાખે છે, કહેવા માગે છે કે માં આ મોરે રામા અવતારમાં બધા પીછા ખેરી નાખાતા, એના મને કાંટો કે કાંકરો વાગવા નહોતું દીધો. એ રામા અવતારનું ઋણ ચૂકવવા માટે આ વખતે મારી મોરનું પીછ મારા મસ્તકના મુગુટ ઉપર મારે ધારણ કરવાનું છે. હું આ વખતે ઋણ ચૂકવવા આવ્યો છું. માં એટલે જે જે ક્રિયાઓ થાય એ બધી ક્રિયાઓ પૂર્વ સાથે જોડાયેલી છે. કંટકે બ્યહ અને ઉઘાડા પગે કાંટામાં ચાલ્યા જાયનો મતલબ છે કે મારી ગાયો પગરથા પહેરતી નથી ને, માં હું પણ પગરથા નથી પહેરવાનું. ભગવાનની આ જેટલી પણ લીલા ક્રીડા પરા વતી ચલો સ્વસુતો નિષેધમ, જેટલી પણ ક્રિયા થાય છે ટોટલી ક્રિયા બીજા કોઈ માટે નહીં, બતાવવા માગે છે કે માં હું ભવિષ્યમાં આ બધી લીલા કરવાનો છું. અને આ લીલાઓ કરતા કરતા એણે ગોપીઓને પજવી છે, એવી ગોપીઓને પજવી છે કે આ ગોપીઓ વારંવાર ત્યાં જઈને ફરિયાદો કરે. અને એ ફરિયાદોમાં કૃષ્ણએ તો એના મિત્ર મંડળને ભેગું કર્યું કે ચોરી કરવાની છે, અને ચોરી માટે ભગવાને એક સ્પેશિયલ મંડળી બનાવી, અને એ મંડળીનું નામ હતું ચોર મંડળી. ચોરી કરવા માટે મંડળી બનાવી. એણે માખણની ક્રાંતિ કરી છે. એક સમય હતો કે માખણ કી હુષ્ટ પુષ્ટ થવાતું, અને એ સમયમાં કદાચ આ બધાના મનમાં એવો વિચાર ન આવી જાય કે આ બધું વેચીને પૈસા કમાય, અર્થ તરફ લોકોનો મોહ ન જાય. એટલે અર્થ તરફનો મોહ તોડવા માટે કૃષ્ણએ સૌથી મોટી આ માખણ ક્રાંતિ કરી. માખણ ક્રાંતિ કરવાનું એક કામ હતું કે માખણ માણસને બલિષ્ઠ રાખે. શા માટે આપણે ઘી ખાઈએ છીએ? ઘી ખાવાથી લાંબા વર્ષ સુધી હાડકાઓ મજબૂત રહે. આપણા વડીલોએ ઘીના લાડવા ખાધા ને એટલે હાડકાઓ મજબૂત રહે, એના હાડકામાં કંઈ ન થાય. એને સાચું ઘી ખાધું, આપણા તો તત્કાલ બટકી જાય. એટલે ઘી ખાવાથી હાડકાઓ પણ મજબૂત બને. શા માટે ગોરબાપાને લાડવા જ ખવડાવવામાં આવે ઘીના? કારણ કે ઘીથી શરીર એનું મજબૂત રહીને તો એ ગામમાં હોય, એ ગોર હરકારમાં કામમાં હોય, મોર સંસ્કૃતિના કામમાં માટે જે પોતાના હાડકા ઘસે એના હાડકા મજબૂત જ હોવા જોઈએ. એટલે જ્યારે કન્યાનો સૂર્ય થાય, ભાદરવો મહિનો આવે, એ ભાદરવા મહિનામાં કાં તો ઘી ખાવ તો હાડકા મજબૂત થાય, અને જો ખીર ખાવ તો કોઈ પ્રકારનો રોગ ન થાય. એટલે એ સમયમાં ખીર અથવા લાડુ જ બ્રાહ્મણોને જમાડવામાં આવે. અને આ જૂના લોકો બધા ઘી ખાધેલા છે ને, એટલે અત્યારે ખેતરમાં કામ કરી શકે. 107 વર્ષના ડોશીમાં રોજ કથા સાંભળવા આવે. લ્યો, 107 થઈ ગયા તો એ રોજ કથાના મંડપ સુધી પહોંચી જાય, એવડી ઉંમરે આ કરી શકે. એક અહીંયાથી એક બાપા છે, રમવા માટે ઊભા થઈ જાય. આપણે એમ થાય કે એવડી ઉંમરે, આ તો 35-40 વર્ષ થઈ ગયા તો કે કળ દુખવા માંડી છે, હાથ દુખે છે, મારા પગ દુખે છે, વા ને સાંધાની બીમારી છે. મારું એક્સિડન્ટ, હું અમરેલી જતો હતો ને રાત્રે થઈ ગયું ગાડીમાં. 140 સ્પીડ ઉપર હું જ ગાડી હકાવતો હતો ને ઝોલો આવી ગયો, ગાડી ભટકાણી, ગાડીના બે ટુકડા થઈ ગયા, પાછી ગાડી ઊભી જ ન થઈ, ટોટલ લોસ ગાડી થઈ. પણ અમે એમાંથી બહાર નીકળ્યા, મને પગમાં લોહી નીકળ્યા, થોડાક હાથમાં લોહી નીકળ્યા, ગાડી આખી બુકડો વળી ગઈ. એટલે બાજુવાળો ભાઈ આવ્યો, એમણે કીધું કોઈ મરી ગયું કે ભાઈ? ના ના ભાઈ, અમે જ છે, હું ને શાસ્ત્રીજી બે હતા, બહાર નીકળ્યા, જાતા હતા કથામાં, પણ પછી હવે એ કેન્સલ રાખ્યું. અને પછી મને ટાંકા લીધા, ને પછી મને કીધું ફ્રેક્ચર બેક્ચર નહીં હોય ને. મેં જ્યારે બતાવવા માટે ડૉક્ટર પાસે બતાવ્યું ત્યારે પટેલોમાં લાગેલું હતું, ફ્રેક્ચર નહોતું થયું. એવી ગાડીમાં હું ભટકાણો, આખી ગાડી તૂટી ગઈ, ફ્રેક્ચર નહોતું થયું. ત્યારે મને યાદ આવ્યું કે આ બધાએ મને લાડવા ખવડાવ્યા ને, એ સાચા ઘીનો પ્રતાપ છે. આ લાડવા ગણ કરી ગયા એટલે સાચા ઘીનો પ્રભાવ છે. એ ઘી, એ માખણ પોતાની પાસે ન રહે અને બીજા પાસે જતું રહે એવું બને જ નહીં. અમારા ગામના ભૂદેવ મધુમંગલ પુષ્ટ બનવો જોઈએ. મધુમંગલને પુષ્ટ બનાવવા માટે, એક બ્રાહ્મણની શક્તિશાળી બનાવવા માટે, એને મજબૂત બનાવવા માટે. હમણાં જ બપોરે જ મારે કોઈ સાથે ચર્ચા થઈ, ને ચર્ચા થઈ ત્યારે કહ્યું કે સંસ્કૃતિનો લોપ થતો જાય ને એમાં સારા બ્રાહ્મણોની જરૂરિયાત છે. ત્યારે મેં કહ્યું કે હું તો દ્વારકાધીશના મંદિરે જાઉં ને તો દ્વારકાધીશને તો કંઈ જરૂરિયાત છે જ નહીં, એ તો કરોડોપતિની અબજો ખરબો, એ તો બધાને ખરબોપતિ બનાવે, એને શું જરૂરિયાત છે?
હું જ્યારે જાઉં ત્યારે બ્રાહ્મણો હોય મંદિરના પૂજારી એના ખીચામાં સોની નોટ પધરાવી દઉં. ભાઈ તમારે જરૂરિયાત છે, તમારો પગાર થોડોક છે, તમારે સંસ્કૃતિના કામ કરવા, તમારા બાળકો બધામાં ભણતા હોય, તમારે જરૂરિયાત છે. અને વાસ્તવિકમાં એ બ્રાહ્મણોને આપી દે ત્યારે એ સંસ્કૃતિના એ કોઈ આ કર્મ છે એનો કોઈ ઠેકો નથી, આ કોઈ એનો ધંધો નથી બ્રાહ્મણોનો. અને એમ નમ એ સમાજની સેવા કરવા માટે નીકળે તો સમાજની પણ જરૂરિયાત પડે કે બ્રાહ્મણોને ટકાવી રાખવા પડે. આજે મારે આ લાઈવના માધ્યમથી મારે ઉમરેઠી ગામનો પણ ઉપકાર માનવો પડશે કે હું એટલા વર્ષોથી બહાર ભણું છું, ઘણા બધા વર્ષોથી બહાર ભણું છું. એ બહાર ભણ્યા પછી અધ્યાપક તરીકે નોકરીમાં પણ બહાર રહ્યો, આજે કથાના માધ્યમથી પણ બહાર રહ્યું, બહાર રહું છું, પણ મારા માતા પિતા ગામમાં એકલા છે એનું મારા ગામના લોકો ધ્યાન રાખે છે. એક લેશ માત્રની જરૂરિયાત પડે, લાઇટથી લઈ અરે પાણીથી લઈને જે પણ જરૂરિયાત હોય, એક પણ છોકરાને કહીએ તો એ છોકરા ઉભા જ હોય. ગોર બાપા આદેશ કરો શું કામ કરવાનું છે. હું જેટલું ધ્યાન નથી રાખી શકતો મારા માતા પિતાનું, એટલા મારા ગામના આ હીરો રાખે છે એનું ધ્યાન. એટલે એમ કહી શકાય કે જ્યારે સંસ્કૃતિને મજબૂત બનાવવી હોય ત્યારે આવી રીતે સંસ્કૃતિને મજબૂત બનાવાય, એટલે ભૂદેવોનું ધ્યાન રાખવું પડે. પણ અહીંયા માખણ ક્રાંતિ માટે એક મધુમંગલ નામનો એક બ્રાહ્મણનો બાળક નબળો રહી, આ આખું માખણ છે એ ભૂદેવ તમારા માટે જ છે, તમારા માટે જ માખણ છે, એટલે ક્રાંતિ કરી છે એણે. ભગવાને કહ્યું ચોરી કરશું આપણે, અખિલ વિદ્યા ચોરી વિદ્યા પ્રચાર પ્રસાર મંડળ નામનું નામ રાખ્યું, પણ કોઈને નામ ન આવ્યું. પછી કે ચાલો ચોર મંડળી, મંડળી બનાવી ચોરી માટે. કહ્યું પ્રમુખ કોણ બનશે, એ તો બધા કે દાઉ ભૈયાને બનાવો. દાઉ ભૈયા પ્રમુખ બની ગયા, બધા તાલ્યો પાડી દીધી પ્રમુખની તાલ્યો. કાનમાં જેને કીધું મોટા ભાઈ પ્રમુખ બનાવી નહીં હો, પ્રમૂર્ખ એ પ્રમુખ, જે મૂર્ખ હોય ને એ પ્રમુખ થાય. પણ કે કેમ, કે મેં નીતિશાસ્ત્રમાં કૃષ્ણ કે વાંચ્યું છે મોટા ભાઈ, નીતિશાસ્ત્ર એવું કહે કે કોઈ દિવસ કોઈ ગણ હોય ને કોઈ ટીમની આગળ જવાય નહીં, આગળ જઈએ ટીમની આગળ સફળતા મળે તો આખી ટીમને મળે, પણ જો કંઈક વિઘ્ન આવે તો કે કોણ આગળ થયું તું, એટલે ધર્મશાસ્ત્ર કહે છે નીતિશાસ્ત્ર. નગણસ્ય અગ્રે ગચ્છે સિદ્ધિ કાર્યે સમં ફલં, યદિ કાર્ય વિપત્તિ સ્યાત્ તત્રહન્યતે. કોઈ દિવસ ગણની આગળ ન જવાય, જો નુકસાન થાય તો એકનું થાય, પણ ફાયદો મળે તો બધાનું નામ બોલાવાય. એટલે કહ્યું કે મારી પાસે તો મંત્ર છે મોટા ભાઈ, કે આ મંત્ર તમે સ્વીકાર કરી લો, કોઈ દિવસ આગળ ન જવાય, પ્રમુખ બનાય નહીં, જો ચોરીમાં પકડાય તો તમને કોઈ ગાળો આપે તમને મારે એ મને પસંદ નથી. તો કે પ્રમુખને ગાળો સાંભળવી પડે, તો કે હા તો આપણે પ્રમુખ નથી બનવું, રાજીનામું લઈ લો. હજી તો પ્રમુખ બન્યા નહોતા ત્યાં એક હાથેથી રાજીનામું લઈ લીધું. બધા કે હવે પ્રમુખ કોણ બને, કનૈયો કે હું બનીશ. કહ્યું કે હમણાં તો તું ના પાડતો હતો, કે તમને ભાઈ ના પાડતો હતો, તમારી પાસે એવા મંત્ર ન હોય ને, મારી પાસે તો મંત્ર હોય, ચોરી કરતા પકડાય પણ નહીં, અને આપણે ઘેરે કોઈ ચોરી કરવા આવે તો એ ચોરી પણ ન કરી શકે. આજે પણ આ મંત્રનો જપ કરીને રાત્રે સુઈ જાઓ એટલે તમારા ઘરે ચોર કદાચ ચોરી કરવા આવી શકે ખરો, પણ કંઈ લીધા વિના જાયો, કંઈ લઈને જઈ ન શકે. મંત્ર છે એક મોટું શાસ્ત્ર બનાવ્યું છે ચૌર્ય શાસ્ત્ર, ક ફલ્લ નામના ઋષિએ, ક પછી ફ પછી અડધો લ અને પછી આખો લ, ક ફલ્લ નામના ઋષિએ ચૌર્ય શાસ્ત્ર બનાવ્યું. ચોરી કેટલા વાગે કરવી, કેમ કરવી, નરિયાથી નીચે ઉતરવું, ઘરની અંદર બાખોલ ઉપાડવું, રાત્રે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની અંદરમાં ચોરી કરવી, બે થી ચારમાં ચોરી કરવી, ખાસ કરીને ખાસ ટાઈમ છે 1:30-4 સમય, એમાં બધા સૂતા જ હોય, નાક બધાને બોલતા જ હોય. ચોરી વર્ષમાં 3 જ કરવી, ચોરી રાત વરસાદના સમયમાં નહીં કરવી, આવું ચૌર્ય શાસ્ત્ર છે. કફલ્લ નામના ઋષિએ બનાવ્યું છે, તાંજોર છે દક્ષિણ ભારતમાં, એની લાઇબ્રેરીમાં આજે પણ ચૌર્ય શાસ્ત્ર છે. પાક શાસ્ત્ર હોય, કામ શાસ્ત્ર હોય તો ચૌર્ય શાસ્ત્ર પણ હોય, ચોરીની પણ મહત્તા દર્શાવી છે. અને એવા ચૌર્ય શાસ્ત્ર કફલ ઋષિએ બનાવ્યું ત્યારે એની 3 પત્નીઓએ સેવા કરી. કફલ ઋષિની 3 પત્ની હતી, દાહિની મોહિની અને સતી. જે દાહિની મોહિની અને સતી કફલ ઋષિના પત્નીનું નામ લઈ લે એના ઘરે ચોરી થાય નહીં, ચોરી થાય તો કંઈ ચોરાય નહીં. એટલે રાત્રે સુવા સમયે બોલવું જોઈએ, તીસરા ભાર્યા કફલ્લસ્ય દાહિની મોહિની સતી તાસાં સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતિ નિષ્ફલા.
તમે આ રાખો તો ચોરી ન થાય, કેટલી સુંદર વાત કરી છે. અને કફલ ઋષિનું નામ લ્યો તો ચોરી કરવા જાવ તો પકડાવ પણ નહીં, મારી પાસે તો આ નામ છે અને હું પકડાઈશ નહીં મોટાભાઈ, ચાલો ચોરી કરવા માટે. અને આખા ઘરે શરૂઆત કરી છે, પેલા મારા ઘરેથી ચોરી થાય અને ચોરી કરવાની શરૂઆતથી. આપણી વચ્ચે પંડિતો પધાર્યા છે તાલીઓના નાચ સાથે, બ્રાહ્મણો પધાર્યા છે. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહં, વિપ્ર પ્રસાદાત કમલાવરોહં. અને એવા ભૂદેવોની વાત છે, એટલે અહીંયા ચોરી કરવા માટે આખી ગેંગ નીકળી છે, બધી જગ્યાએ ચોરી, એક પણ જગ્યા બાકી ન રહેવી જોઈએ. અને કનૈયાએ ચોરીઓ તો કરી છે માખણ, શરૂઆત પોતાના ઘરેથી કરી, કફલમ કફલમ બોલતા આવી જાય. એમ આપણે પણ પ્રાર્થના કરવાની છે કે કનૈયા કોકવાર મારે ઘેરે પણ ચોરી કરવા આવે, જો તને ફાવે તો એકાદો દિવસ મારા કોયલાણામાં આવજે, કદાચ તને ફાવે તો કોયલાણાની બાજુમાં ગામમાં પ્રવેશ થતાં જ મારું ઘર છે, ત્યાં આવજે. બાકી તો મારા હૃદય કમળ પણ નવનીત જેવું કોમળ છે, એટલે કાના ક્યારેક પસંદ આવે તો ચોક્કસ આવજે. આટલી બધી આની પંક્તિઓ સુંદર છે કે તમને એવું લાગશે કે કનૈયો તમારા ઘરે આવ્યો છે. મારું આંગણું કેવું છે, તારા પ્રેમના પ્રસંગનો જે પ્રતીક, તારા પ્રેમના પ્રસંગનો યાદ આવે તો ફરીથી ફાવે તો, યાદ આવે તો ફરીથી ફાવે તો, યાદ આવે તો ફરીથી ફાવે. પરમાત્મા આ મારું આંગણું છે, આંગણામાં વાવ્યું છે મેં વૃક્ષ કદંબનું, તને કદંબનું વૃક્ષ પ્રિય છે ને કાના, મેં મારા આંગણામાં મારા હૃદયમાં કદંબનું વૃક્ષ વાવ્યું છે. કદંબનું વૃક્ષ એટલે સામાન્ય નહીં, એ છે પ્રતીક તારા પ્રેમના પ્રસંગનું. હું કેટલો પ્રેમ કરું છું હે કનૈયા, હે લાલા,
એ મારા હૃદયમાં તારા પ્રત્યે પ્રેમનો ભાવ છે, એનું દ્રષ્ટાંત એનું ઉદાહરણ એ છે. અને કદમનું વૃક્ષ ભાવે ને, એ કદમનું વૃક્ષ તને ફાવે તો આ કદમના વૃક્ષ રૂપી આ પ્રેમના પ્રસંગ, એટલો બધો પ્રેમ અંદર ભરેલો છે કાના, કે જો તને એ મારા પ્રેમનો પ્રસંગ જો તને યાદ આવે, યાદ આવે એમ નહીં, તને જો ફાવે તો મારા જીવનમાં વ્યાપી અને તું મને ગોકુળિયું ગામ બનાવજે. મારા જીવનમાં મારી ક્રિયાઓમાં તું રહેજે. હું મારા હાથથી કર્મ કરું તો કૃષ્ણ તારું કર્મ થવું જોઈએ. હું ચાલીને જાઉં તો હું તારા મંદિર સુધી મારા ચરણો જવા જોઈએ. મારી આંખ જાય તો કૃષ્ણ તારા ચહેરા ઉપર, તારી ઝાંખી ઉપર જાય. મારા કાન પણ જો દોડે ને તો તારી કથા સાંભળવા માટે કોઈલાણા સુધી મારા કાન આવવા જોઈએ. એવો મારો આ પ્રેમ છે. અને જો કાના ફાવતું હોય તો એક દિવસ ચોક્કસ આવજે. કારણ કે આ આંગણું મેં સેનાથી લીપ્યું છે કૃષ્ણ? આ આંગણું મેં આંખના આંસુઓથી લીપ્યું છે. લોકો ફળિયું પાણીથી લીપે, ગાયના છાણથી લીપે, પણ મેં આંસુઓથી મારું આંગણું લીપ્યું છે. તુલસીના ક્યારાથી સોહામણું છે. તુલસી એટલે અર્પણ થવાની વસ્તુ. બધા શા માટે તુલસીની માળા ગળામાં પહેરે? કે આ તુલસી, જેમ તુલસીનું પત્ર કોઈ પણ સામગ્રી પર પધરાવી દો ને તો એ કૃષ્ણાર્પણ વસ્તુ થઈ જાય, એમ જે વસ્તુ ઉપર તુલસી પત્ર પધરાવી દેવામાં આવે એ કૃષ્ણની થઈ જાય ને. મારા ગળામાં તારી માળા છે કૃષ્ણ, હું તારો થઈ ગયો. તવાસમી કૃષ્ણ, તારા સિવાય બીજું કોઈ નહીં. આ માળા ધારણ કરી એનો મતલબ હું તારો છું. મારો અધિકાર નથી મારા શરીર ઉપર. હું ના વિચારી શકું કે ચાલો આજ કમાવા જાઓ. મેં તુલસીની માળા પહેરી, અધિકાર તારો છે. કનૈયા તું બોલાવ એમ હું જીવીશ. મેં આંખના આંસુઓથી સતત તારી યાદમાં રડું છું કૃષ્ણ. અને આ રડું છું એવા માટે આખું આંગણું મેં મારા આંસુઓથી લૂછ્યું છે. તુલસીના ક્યારાથી મારું આંગણું શોભિત છે એનો મતલબ આ મારું જીવન, મારું શરીર તુલસી દલથી સમર્પિત છે, તારા માટે જ છે કનૈયા. અને જો તારી અંદર ભાવ આવે કનૈયા, જો તારી અંદર મારી આ પ્રીતડી, મારો પ્રેમ જો તને નચાવે તો એકવાર રાસ રમવા માટે મારા કોઈલાણામાં પણ આવ, એકવાર રાસ રમવા માટે મારા હૃદયમાં પણ આવ. તારા માટે દરવાજા ખુલ્લા છે. તૈયારી છે ને, આ મારું ગામ છે. એ ગામમાં મોરલાઓનો ટહુંકો થાય છે. એ ગાવલડી મોરલા બોલતા હોય એટલે કનૈયા એમ ન સમજતો કે આ સામાન્ય મોરલાઓ બોલે છે. એ મોરલા નહીં, અમારા સવાર સાંજ સ્તુતિઓનો નાદ બોલાય છે. તારું સ્વાગત અમે સ્તુતિઓના નાદથી કરીએ છીએ. અને ઘેલી ગોવાલણો, અને અમે બધી તો ગોવાલણો છે, છીએ અભણ. નથી અમને જ્ઞાન કે ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, પણ અમને એટલી ખબર છે કે પ્રેમથી બોલાવો ને તો જગતના નાથને પણ આવવું પડે, પણ પ્રેમ હોવો જોઈએ. એ જ રીતે તારા સ્વાગતમાં અમે બધા ઊભા છીએ કનૈયા. જેમ ગોવાળ ગોકુળમાં ચોરી કરવા જાય ને એમ અમારું હૃદય પણ નવનીત જેવું છે. ક્યારેક આ ચોરવા માટે પણ આવ. બાવ
વલડી મોર લો ઘેલી ગોવાલણો ગાવલડી મોર લો ઘેલી ગોવાલણો તવ સ્વાગત કાજે બને જમકાન તોરણો તવ સ્વાગત કાજે બને જમકાન તોરણો જતને આવે તો વેણો વગાડે તો મોજતને આવે તો વેણો વગાડે તો મોજતને આવે તો વેણો વગાડે તો મોજતને આવે તો વેણો વગાડે તો તારી બંસરીના સુરો માં બનવું માખણ ચોરે છે અને ગોપીઓ ફરિયાદ કરે છે. આજની ગોપીની પણ આધુનિક ભાવના છે કે તું મારા ઘરે ચોરી કરવા આવ. આ ગોપીઓ ફરિયાદ કરતી પણ અંદરથી તો ભાવ હતો કે કનૈયો મારે ત્યાં ચોરી કરે જ, અને આપણે આ ચોરીને ચોરી સમજીએ પણ આ ચોરી ચોરી નથી. આખી દુનિયામાં બધું જેટલું પણ છે એ બધું કૃષ્ણનું છે, એમ કહી શકાય કે ઓફ ધી કૃષ્ણા ફોર ધી કૃષ્ણા બાય ધી કૃષ્ણા બાય ધ મુરલીધર બાય ધ મુરલીધર ફોર ધી મુરલીધર અને ઓફ ધી મુરલીધર. બધું કનૈયા માટે છે, બધું કનૈયા દ્વારા છે, બધું કનૈયાનું છે. કનૈયાનું જ હોય તો પછી પોતાનું લઈ તો ચોરી થોડી કહેવાય. હરિધામા નામના ઋષિ હતા, એને ક્લીમ નામનો બીજ વર્ષો સુધી જપ્યો. છેલ્લે સારંગ નામના ગોપને ત્યાં રંગવેલી નામના ગોપી બન્યા હતા. એક ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યું ત્યારે ગોપી બનવા માંડ્યું. ઉગ્ર તપા નામના ઋષિ એ સુનંદા નામના ગોપી બનીને આવ્યા હતા. સત્ય તપા નામના ઋષિ સુભદ્રા નામના ગોપી બનીને આવ્યા. જાબાલી નામના ઋષિ ચિત્રગંધા નામના ગોપી બનીને આવ્યા. અને કુશધ્વજ નામના ઋષિ સાક્ષાત પ્રભાવતી બનીને આવ્યા. ભાગવતજીમાં એક પણ ગોપીનું નામ નથી લખેલું, એક ગોપીનું નામ નહીં. અરે રાધાજીનું નામ નથી પછી ક્યાં વાત છે? શા માટે રાધાજીનું નામ નહીં આપણે એમ થાય? મેં ઉલ્લેખ કર્યો તો બીજા દિવસે કે રાધાજી સુખદેવજીના ગુરુજી થાય. રાધા નામ માત્રેણમ સમાધિ શાળ માસિકિમ ભવે. છ મહિના સમાધિ લાગી જાય ખાલી રાધા એટલું જ બોલાઈ જાય તો રાધા ગુરુજી થતા સુખદેવના. અને સુખદેવજી ગુરુ પ્રત્યે એટલો ભાવ રાખતા, અમને તાલાળાના કમલેશભાઈ જોશી યાદ આવે. એ ગુરુ શબ્દ બોલે અને એને ગુરુ ઉપર કંઈક સાંભળવા મળે એટલે આજના વક્તા ગુરુનું વાક્ય સાંભળવા આવી જાય ને 3 કલાક ગુરુ ઉપર જ બોલે. કથા બધા પછી સાઈડમાં રહી જાય. ગુરુ એટલે ગુરુ ગુરુ ઉપર બોલવા જ માંડે, બોલવા જ માંડે ગુરુ પ્રત્યેની એની ભાવના. એને કીધું મહાદેવભાઈ કદાચ મારા ગુરુજી મને આદેશ કરે કે સોમનાથના લિંગ ઉપર વિસર્જન કરી આવો, ચોખા ચાટી આવો. મારા ગુરુ કહે એટલે હું છાટી આવું, વાત થઈ ગઈ પૂરી. વિસર્જન કરી આવું, અરે એવા શિવલિંગની વિસર્જન કરી આવું મારા ગુરુજી મને કહે એટલે. ગુરુ મારા માટે ભગવાનથી પણ વિશેષ છે. આજના આવા યુવકને ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો સુખદેવજીને રાધાનું નામ સંભળાય ને ત્યાં 6 મહિના સમાધિ લાગી જાય. સમાધિ લાગે તો પરીક્ષિતને 7 દિવસમાં કેમ મોક્ષ મળે? એટલે એક પણ જગ્યાએ રાધાજીનું નામ નથી લીધું, પણ એટલું કહી શકું એક શ્લોક એવો નથી જે રાધાજીના નામનો ન હોય. દરેક શ્લોકોમાં રાધાજી છે. રાધા એટલે પ્રેમ. એક શ્લોક તો મને બતાવો, અહીંયાથી શ્લોકનું ઉચ્ચારણ થાય ને તમારી રૂવાટી ઊભી ન થાય તો તમારે સમજવાનું કે આ શ્લોકમાં પ્રેમ નથી. તમને ખબર ન પડે તો તમે ડોલવા માંડો એટલે સમજી જવાનું કે આની અંદર પ્રેમ છે.
તમને પકડી રાખે, તમને બેસાડી રાખે, એનું નામ છે પ્રેમ. આ દુનિયામાં કોઈને ઝુકાવી શકાતું હોય તો એક જ વસ્તુથી ઝુકાવી શકાય, એનું નામ છે પ્રેમ. અને આ ગોપીઓનો આવો પ્રેમ છે અખિલ બ્રહ્માંડનો માલિક જેની પાસે લટકા કરે, જેની છાસ માટે વારંવાર રડે, જેના માખણ ચોરવા જાય, જેણે આ સર્વભૂત બનાવ્યું, સત અસત બધું એ છે, આખી દુનિયામાં એના વિનાની એક જગ્યા નથી, એ ચોરવા જાય, કેટલો પ્રેમ આપ્યો છે ગોપીઓએ. અને તત્ર પ્રમાણ, એનું પ્રમાણ, પ્રમાણ તત્ર ગોપિકા, પ્રેમોનું પ્રમાણ સાક્ષાત ગોપીઓ છે. મને તો એમ થાય કે કનૈયો છે ને કઠણ પાણાવાળો બની ગયો હશે, બાકી વૃંદાવન છોડવા સમયે ગોપીઓ રોતી હોય ને કનૈયો કેમ જાતો હશે. બધા કહે છે કે રોયો ન હોય, પણ મારું માનવું છે કે અકરુના રથમાં નીચે બેહીને કનૈયો રડ્યો જ હશે. આ પ્રેમ છોડે ની પ્રેમ, બધા કહે કે પ્રેમ સામસામો હોય, પ્રીતિ પરસ્પર હોય, અરે ગોપીઓ રડતી હોય તો કૃષ્ણ રડે. શા માટે મથુરાના એ દરવાજા ઉપર એ બારી ખુલ્લી રાખી વૃંદાવન તરફ, શા માટે કનૈયો રોયો? તો ખાલી માખણ જોઈ લીધું એમ નહીં, પણ ત્યાં યશોદા, ત્યાં નંદ બાબા અને ત્યાંની ગોપીઓ રડતી હતી ને, એ રડવાના સ્પંદનો, એ રડવાના વેવ્સ, એ રડવાના તરંગો કૃષ્ણને ક્યાંક થતા હતા. ક્યારેક તમે અનુભવ કરજો કે એક ઉંદર હોય ને, ઉંદેડી હોય, ઉંદેડીના ત્રણ ચાર બચ્ચા હોય, એ ત્રણ ચાર બચ્ચાને બહાર લઈ જઈને ઉંદેડાની બચ્ચાને માર નાખો ને, દૂર જઈને એક કિલોમીટર જઈને, અહીં ઉંદેડીને કંઈક થવા માંડે કે મારા દીકરા સાથે કંઈક થયું. અરે એ જવા દો, તમે બીમાર પડશો ને ત્યારે તમારી માને ઓટોમેટિક ખબર પડી જશે કે આજ ભાઈ તું બીમાર છે. એ દૂર હશે તો ફોન કરશે તમને કે મને એવું લાગે કે આજ તારી તબિયત સારી નથી. મારો તો અનુભવ છે, જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે મારી માનો ફોન આવી જાય કે મહાદેવ તબિયત સારી નથી તારી. માના સ્પંદનો દીકરા સાથે જોડાયેલા હોય, એમ કનૈયાના સ્પંદનો નથી લાગતું તમને કે આ ગોપીઓ સાથે જોડાયેલા હશે? કનૈયો રડ્યો જ હશે ભાઈ, કદાચ શાસ્ત્રકારોએ ક્યાંક નહીં બતાવ્યું હશે, બાકી કનૈયો રોજ રડ્યો તો હશે. ખાલી આ એકવાર નહીં, વારંવાર રડ્યો હશે કનૈયો. અને આ જ કૃષ્ણ ભગવાને ગોપીઓને એટલો બધો પ્રેમ આપ્યો છે. આ ગોપીઓના નામ લખેલા નથી, પણ ગર્ગ સંહિતા કહે કે એક ગોપીએ કહ્યું કે કૃષ્ણ મારે ઘરે ચોરી કરવા આવ્યો તો હું જોઉં કેમ મારા ઘરે ચોરી કરવા આવે. એ ચોરી કરવામાં એણે મટકી રાખેલી હતી ઉપર, એ મટકી આખી માખણની ભરેલી, એના ઉપર થાળી, થાળી ઉપર આખી પાણીની ભરેલી આખી થાળી. સેજ કોઈ અડે તો એ થાળી હલી જાય, થાળીમાંથી પાણી નીચે પડે ને ખાટલો ગોપીનો નીચે જુએ. કેમ કનૈયો ચોરી? કોઈ કહ્યું કનૈયા ત્યાં ચોરવાનું, કનૈયું કે ત્યાં જ ચોરવા જાવી, વાત થઈ પૂરી. આખી સૈન્ય મંડળે કીધું કફલમ કફલમ કરતા હો, કે એનો દીકરો પણ ગ્રુપમાં હતો, કે તારી માં કેટલા વાગે સૂઈ? કે દોઢ વાગે નાક બોલવા માંડે, બપોરે દોઢ વાગે સૂઈ જ જાય કામ કરીને થાકે એટલે. બરાબર બપોરનો દોઢ થયો ને કફલમ કફલમ કરતા આવી ગયા. 6, 5, 4, 3, 2 કનૈયો ઉપર ચડ્યો, અને પહેલાંથી જ એના દીકરાએ કર્યું હતું કે ઉપર થાળી છે એમાં પાણી છે, કનૈયો કે એ તો હું પહોંચી વળીશ. એને કમળની એક દાંડડી લઈ ગયા હતા કૃષ્ણ, કમળની દાંડડી પધરાવી થાળીમાં, ખેંચું ખેંચી લીધું પાણી, અને નીચે થાળી હતી, થાળીમાં બધું પાણી ભરી લીધું. થાળી ખાલી થઈ ગઈ એટલે થાળી નીચે ઉતારી, એમાંથી મટકી ઉતારી, માખણ બધાએ ખાધું, માખણની મટકીના ટુકડા કરી નાખ્યા, તોડી નાખ્યા, એ મટકીના ટુકડા સામે રાખ્યા, ઓલી કમળની ડાળીની નળી હતી એ સામે રાખી, અને થાળી ભરેલી જે પાણી હતી ને બરાબર ખાટલા નીચે રાખી. જેવી ગોપી ઉઠીને પગ નીચે રાખ્યા તો પાણીવાળા પગ થઈ ગયા થાળીવાળા, કે આ પાણી ક્યાંથી આવ્યું? સામે જોયું કે તો મટકી તૂટેલી, જોયું આમ ઉપર, ક્યાં તો મટકી નહીં શીખલું એમને ખાલી, ઓહો સામે જોયું તો કમળની દાંડડી હતી, આ પાણી આમનમ કાઢી લીધું હશે. કનૈયો પણ બહુ પાકો છે, પણ આ કેમ વિચારતી, આ કેમ કર્યું હશે, કેમ કર્યું હશે? ને સાંજે એનો દીકરો જમવા બેઠો તો કહ્યું કે માં થોડુંક નિમક ઓછું છે જમવામાં. માં કે લઈ આવું, ઊભી થઈને એની માં નિમક લેવા ગઈ, કે આ જમતો તો ને ક્યાં પાછળ કૃષ્ણના પગની નિશાની હતી. કહ્યું કે તું જ વાંકો વેડ્યો હશે ને કનૈયો, તારા માથા ઉપર ચડીને આ શિકલા સુધી પહોંચ્યો છે, ઘરનો ફૂટે તો બીજાને કોને કહેવા જાઉં? કૃષ્ણની એટલી બધી સુંદર બાળ લીલા. એક ગોપીએ તો સત્યનારાયણ ભગવાનની કથા કરી, અને શીરો ધરાવ્યો મહાપ્રસાદ, અને સામગ્રી ધરાવી ગયા કનૈયા, આવીને સીધી સામગ્રીમાં હાથ પધરાવ્યો, સીધું મોઢા. ગોપી કે નહીં, પેલા મારા ઠાકોરજી આરોપ છે. કે કયો તારો ઠાકોર? કે શાલિગ્રામજી, સત્યનારાયણ ભગવાનની કથામાં શાલિગ્રામજી હતા, એ લઈ કાનાએ મુખમાં પધરાવી દીધા. કે હવે મારા મુખમાં પધરાવ, તારો શાલિગ્રામ પણ ખાશે ને હું પણ ખાઈશ. ત્યારે ગોપીએ પાછળથી ઢીકો માર્યો ને શાલિગ્રામ મુખમાંથી બહાર કાઢ્યા, સ્નાન કરાવીને રાખ્યા કે નીકળી જા ઘરની બહાર. ત્યારે કૃષ્ણ જતા જતા એટલું બોલતા ગયા કે તારો સાચો શાલિગ્રામ તારી સામે છે, તું ગોપી ત્યાં પડી છે.
ક્યારેક ક્યારેક પ્રત્યક્ષ લોકોને આપણે ભૂલી જઈએ અને અપ્રત્યક્ષ લોકોને આપણે કંઈક ને કંઈક મદદ કરતા હોઈએ છીએ. આ કૃષ્ણની આવી લીલા. એક પ્રભાવતી નામની ગોપી હતી. ડોંગરેજી મહારાજ આ પ્રસંગને ખૂબ લડાવતા, એટલે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની ચેતનાને યાદ કરીને આ પ્રસંગ હું ટાંકું છું. ડોંગરેજી મહારાજ એવા કહેતા કે પ્રભાવતી એ આખી મટકી ઉપર ઘૂઘરીઓ બાંધી રાખી હતી, ઘંટડીઓ, પવન આવે તો એ વાગે, હાથમાં બડો લઈને કીધું તારા કાના ને કે ચોરી કરી જાય, બધા કાના ત્યાં ન જવા.